આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર ચોંપડી સાધનાની વાર્તા વિશે વાત કરવાના સવી કહેવાય છે કે મિત્રો એક માણા હતો જેને તંત્ર મંત્ર સાધનામાં ઘણો બધો રહ હતો જેને ઘણી બધી તંત્ર મંત્ર સાધનાઓ કરી અને મંત્રો સિદ્ધ કરેલા હતા જેમ કે વશીકરણ મંત્ર છે મારણ મંત્ર છે મોહન મંત્ર છે રક્ષા મંત્ર છે લોકોના દુઃખ દૂર કરવાના મંત્ર છે આવા મિત્રો એને બીજા પણ ઘણા બધા મંત્રો એને મંત્ર સાધનાની મદદથી સિદ્ધ કર્યા હતા એક દિવસની મિત્રો વાત છે એ માણાના મનની અંદર એક એવો વિચાર આવે છે કે મારે હવે ચોપડી સાધના કરવી છે મારે મંત્ર સાધનાની મદદથી હવે ઝોંપડીને સિદ્ધ કરવી છે જેથી મિત્રો એ માણસ કોઈ એવા માણસને ગોતવા લાગ્યો જેને પહેલાથી તે ઝોંપડી સાધના કરી અને ઝોંપડીને સિદ્ધ કરી હોય જેને ઝોંપડી સાધનાનો પૂરેપૂરો અનુભવ હોય આવી રીતે મિત્રો એ માણસને ગોતવામાં ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા આ મિત્રો એક દિવસ એવો આવ્યો જે દિવસે એક સાતક એને ઝોપડી સિદ્ધિવાળો મળે છે જેની પાસે જઈ અને આ સાતક પીતી વાત કરે છે કે ભાઈ હું પણ તમારી જેમ એક સાતક છું અને મેં પણ ઘણી બધી મંત્ર સાધનાઓ કરી અને ઘણા બધા મંત્રો સિદ્ધ કર્યા છે હવે મારે ઝોપડીની મંત્ર સાધના કરી અને ઝોપડી સિદ્ધ કરવાનો વિચારશે પણ મને ઝોંપડી સાધનાનો કોઈ પણ અનુભવ નથી તમે તો ઝોંપડી સિદ્ધ કરેલી જ છે તમને તો ઝોંપડી સાધનાનો અનુભવ છે તો તમે મને ઝોંપડી સાધના વિશે માહિતી આપો જેથી કરીને હું પણ ઝોંપડીની સાધના કરી અને ઝોંપડીને સિદ્ધ કરી શકું જેથી મિત્રો ઓલું ઝોપડી સાધનાવાળો જે માણસ હતો જેને ઝોંપડીને સિદ્ધ કરી હતી એ માણસ કહેશે કે હું તને એક ઝોપડી સાધનાની વિધિ જણાવું છું જેની મદદથી તું કાલી ત્રણ દિવસની અંદર તે ઝોંપડીને સિદ્ધક કરી શકીશ હું તને જે વિધિ વિધાન જણાવવું એ તું યાદ રાખી અને પછી તું તંત્ર મંત્ર સાધના કરવા માટે જાય આવી રીતે મિત્રો એ ઝોંપડી સિદ્ધિવાળો જે માણસ હતો એ આ સાધકને કહેશે પછી એને એ સાધના વિધિ જણાવે છે અને કહેશે કે ઝોપડી જે તે એક પ્રકારની પ્રયત્ન આત્મા છે કોઈ માણસ જો એને તંત્ર મંત્ર સાધનાની મદદથી સિદ્ધ કરી અને એના ઘરના ચાંપે બિહારે તો એ ઘરના ચાંપે બેઠી હોવાના કારણે એને ઝોંપડી કહેવામાં આવે છે નકર તો એ એક સ્ત્રીની આત્મા જ છે એક પ્રકારની પ્રેત આત્મા છે અને એ જો પ્રેત આત્માને તારે સિદ્ધ કર્યું હોય જે આગળ જતાં ઝોંપડી કહેવાય તો એના માટે તારે શું કરવાનું કે કાળી સૌદેશની રાત્રિએ રાત્રિના બાર વાગ્યે તારી સાથે જે સ્ત્રી શણગારની વસ્તુ આવે એ બધી વસ્તુ લઈ અને તારે મશાણની અંદર જવાનું રહેશે મશાણની અંદર જઈ સૌ પ્રથમ રક્ષામંત્રથી એક તારે ગોળ કુંડાળું કરી એની વચ્ચે તારે બેહવાનું ત્યાર પછી તારે એક આડીવાઈટનો તેલનો પીવો પ્રગટાવવાનો રહેશે અને હાલે હું તને આ ત્રણ મંત્ર લખી અને આપું છું જેમાંથી એક મંત્ર ઝોપડીનો છે બીજો મંત્ર વિનનો ઝંજીરા મંત્ર છે ત્રીજો મંત્ર પીનનો ઝંજીરા મંત્ર છે આ જે બે ઝંજીરા મંત્ર રહ્યા આમાંથી પણ એક ઝંજીરા મંત્ર તું સિદ્ધ કરી રાખજે આવી રીતે મેં તને જે ત્રણ મંત્ર આપ્યા એમાંથી તારે એક ઝોંપડીનો મંત્ર અને આ બેમાંથી કોઈ પણ એક જંજીરા મંત્ર પહેલાં સિદ્ધ કરવાનો રહેશે ત્યાર પછી કાળી સૌદેશની રાત્રિએ તારે મશાણમાં જવાનું ગોળ કુંડાળો કરી અને બેહવાનું અને ચોપડીનો જે મંત્ર રહ્યો એ મંત્રના તારે જાપ કરવાના જેવા તે અમુક માત્રામાં એ ઝોંપડીના મંત્રના જાપ તાહે એટલે મહેસાણની અંદર તુફાન આવશે વાવાઝોડું આવશે અને એ પાંચ દસ મિનિટ સુધી વાવાઝોડું રહેશે વાવાઝોડું શાંત થાય એટલે તારી સામે એક પ્રયત્મા આવી અને ઊભી રહે અને તારી પાંચ જે સ્ત્રી શણકારની વસ્તુ રહે એ વસ્તુ માગશે પણ તારે એને એ વસ્તુ આપવાની નહીં આવી રીતે એ એક વખત માગશે બે વખત માગશે અને જ્યારે ત્રીજી વખત તારી પાસે વસ્તુ માગશે ને ત્યારે તારે શું કરવાનું કે જે સ્ત્રી શણકારમાં લાલ કલરની જે બંગડી રહી એ બંગડી લઈ અને તારે બેઠા બેઠા તે મહેસાણમાં જેટલી દૂર ફેંકાય એટલી દૂર તારે એને ફેંકી દેવાની જેવી રીતે તું બંગડી ફેંકીશ એટલી એ જ પ્રેત હાથમાં રહે તે બંગડી લેવા આટું થઈને તોડશે અને જેવી રીતે તે બંગડી લહે એટલે વિકરાળ રૂપ ધારણ કરી અને તને મારવા માટે થઈને તોડશે હવે જો તારે જરાય પણ ડરવાનું નહીં અને જે તે રક્ષા ઘેરો ખેંચેલો છે જે ગોળ કુંડાળું તે કરેલું છે એની બહાર તારે નીકળવું નહીં જો તું એ ગોળ કુંડાળાની બહાર નીકળી જશો તો પછી તારું કામ પૂરું એ તને બીવરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે રક્ષા કેરાયની બહાર કાઢવાનો પણ એ પૂરેપૂરો પ્રયત્ન કરશે પણ તારે જરાય પણ ડરવું નહીં અને રક્ષા કેરાઈની બહાર ભૂલથી પણ નીકળવું નહીં જેથી પછી એ શાંત પડી જાય અને તને કહે કે તું હું લેવા મારા મશાનની અંદર આવ્યો છું આટલું કહે એટલે તારે તરત એને કહી દેવાનું કે હું તમને લેવા માટે આવ્યો છું આટલું કહે અને તારી પાંચ સ્ત્રી શણકારની વસ્તુ રહે એ બધી વસ્તુ તારે એને આપી દેવાની વસ્તુ લઈ અને એ જતી રહેશે અને ત્યાર પછી તારે તારા ઘરે પાછું વહી આવવાનું બીજી રાત્રિએ રાત્રિના બાર વાગે તારે તારી સાથે એક નાળિયેર અને એક દીવો લઈ અને મશાળની અંદર રહેશે ત્યાં એ નાળિયેર આખું મેલી અને એક દીવો પ્રગટાવી અને પાસું ઓળું જોયા વગર સીધું તે તારે તારા ઘરે વહી આવવાનું ત્યાર પછી ત્રીજી રાત્રિએ ફરીથી રાત્રિના બાર વાગે તારે મશાળની અંદર જવાનું રહેશે તારે તારી સાથે થોડા કાળા અડદના દાણા પણ લઈ જવાના રહેશે મસાણની અંદર જઈ અને તું જોઈશ તો એક પ્રેત હાથમાં જેના હાથમાં ખોપડી હશે એ તારી સામે પેટી હશે એ તારી હારે કોઈ પણ વાત કરશે નહીં તારે પણ એની સાથે કોઈ પણ વાત કરવાની નથી તારે એને બતાવવાની નથી કે એને બોલાવવાની નહિ તારી પાંચ અડદના દાણા રહ્યા એ દાણા તારે જંજીરા મંત્રથી અભિમંત્રિત કરી એ પ્રયત આત્મા ઉપર ઘા કરવાના છે જેવાથી એ અડદના દાણા એ પ્રયત આત્માને અટશે એટલે પ્રયત આત્મા મૂર્છિત થઈ જાય અને એની હાથમાં જે ખોપડી હતી એ ખોપડી તારે લઈ પાછું વળું જોયા વગર સીધું તે તારે ઘરે વહી આવવાનું પણ ઘરની અંદર તારે પ્રવેશ કરવાનો નહીં ઘરનો જે ઝાંપો રહ્યો જે મેન ગેટ રહ્યો ત્યાં તારે દોઢ ફૂટ ઊંડો ખાડો ખોદી અને એ જે ખોપડી રહી એને તારે ટાંટી દેવાની અને ત્યાં તારે બે અગરબત્તી અને એક દીવો પ્રગટાવવાનો રહેશે એટલે ઝોપડી જે રહી તે સિદ્ધ થઈ જાય છે એ જે પ્રેત હાથમાં રહે તે ઝોપડી બની જાય છે અને જ્યારે પણ તારે એ ઝોંપડીની પાસે કોઈ પણ કાર્ય કરાવવું હોય એ ઝોંપડીને કોઈ પણ કાર્ય આટું થઈને મોકલવી હોય તે જે જગ્યાએ ગાડો કરીને ખોપડી દાટી છે એના ઉપર તારે દારૂની ધાર દેવાની એક દીવો કરવાનો બે અગરબત્તી કરવાની અને હાથ વખત ઝોંપડીનો મંત્ર તારે બોલવાનો એટલે ઝોપડી તારી સામે ઉપસ્થિત થાય છે અને જે પણ તું કાર્ય એને સોંપીશ એ કાર્ય એ સપટી વગાડતીની સાથે જ તે કરી દે છે આવી રીતે મિત્રો એ જે ઝોંપડી સિદ્ધિવાળો માણસ હતો એ ઓલા સાધકને બધી ઝોંપડી સાધના વિશે માહિતી આપે છે બધી માહિતી લઈ અને સાધક એના કરી આવે છે અને પહેલો એ જંજીરા મંત્ર સિદ્ધ કરવાનું નક્કી કરે છે થોડાક જ દિવસોની અંદર એ જંજીરા મંત્ર સિદ્ધ કરી લેશે અને જે ઓલો ઝોંપડીનો મંત્ર હતો એ મંત્ર પણ એ કંઠે પાકો કરી લેશે અને કાળી સવદેશની રાત્રિ આવે છે રાત્રિના બાર વાગ્યે ઓલા સાધકે જે જે સાતનાની વસ્તુ જણાવી હતી એ બધી સાધનાની વસ્તુ લઈ અને અને અંદર સાધના કરવા માટે જાય છે પણ સાધકની આ પહેલી મશાન સાધના હતી આ પહેલા એને ક્યારેય પણ કોઈ મશાળની સાધના કરી નહોતી જે મંત્રો એને સિદ્ધ કર્યા હતા એ પણ એને ઘરે છે નિર્જીવ જગ્યા છે અથવા નદી કિનારે આવી બધી જગ્યાએ કર્યા હતા ક્યારેય પણ એ મશાળની અંદર સાધના કરવા માટે ગયો નહોતો પણ ઓલા સાધકે જે જે વસ્તુ જણાવી હતી એ બધી વસ્તુ લઈ અને મશાણની અંદર જાય છે અને ઝોપડીનો જે મંત્ર આવે એ મંત્રના એ જાપ ચાલુ કરી દેશે હવે જેવા તે પ્રમાણ માત્રાની અંદર મંત્રના જાપ થાય છે એટલે પ્રેત આત્મા એ સામે ઉપસ્થિત થાય છે સ્ત્રી ની વસ્તુ માગે છે એટલે સાતક જે રહ્યો તે બંગડી જે લાલ કલરની તે મશાળની અંદર ફેંકી દેશે અને જેવી તે પ્રેત આત્મા બંગડી લઈ અને વિકરાળ રૂપ ધારણ કરી અને સાતકને મારવા આટું થઈને દોડે છે આ દ્રશ્ય જોઈ સાતકના એની અંદર જરાક ડર ઉત્પન્ન થાય છે પણ એ રક્ષા કરાયની બહાર નીકળતો નથી ન્યા આવી અને એ જે પ્રેત આત્મા રહી એ એને કહેશે કે તું હું લેવા મારા મિશાળની અંદર આવ્યો ત્યારે મિત્રો જે સાધક હતો એ એને કહેશે કે હું તમને લેવા હાટું થઈને આવ્યો છું આટલું કહી અને સાધકે જે સ્ત્રી શણકારની વસ્તુ હતી એ બધી વસ્તુ એને આપી દીધી બધી વસ્તુ લઈ અને પ્રેત આત્મા જતી રહી બીજા દિવસે રાત્રિના બાર વાગે મિશાણની અંદર આવે છે એક દીવો પ્રગટાવે છે એક નાળિયેર મેલી અને પાછું ઓળું જોયા વગર સાધક એના ઘરે વહી જાય છે ત્યાર પછી ત્રીજી રાત્રિ ફરીથી મશાનની અંદર આવે છે આવી અને જોવે છે તો પ્રેત હાથમાં બેઠી છે એના હાથમાં ખોપડી છે અને સાધક જે હતો એની સાથે અડદના થોડાક દાણા લઈ ગયો હતો જે એને જંજીરા મંત્ર ભણી અને અભિમંત્રિત કરી અને પ્રેત આત્મા ઉપર નાખ્યા એટલે પ્રેત હાથમાં મૂર્છિત થઈ ગઈ અને એની પાંચ જે ખોપડી હતી એ ખોપડી લઈ સાધક પાસુઓ જોયા વગર સીધો તેના ઘરે આવે છે ઘરનો જે મેન ગેટ દરવાજો હતો ઝાંપો હતો ત્યાં દોઢ ફૂટ ઊંડો ખાડો ખોદી અને ઝોપડી ડાટે છે ત્યાં દીવો પ્રગટાવે છે અગરબત્તી કરે છે આવી રીતે મિત્રો સાતકે એ ઝોંપડીની સ્થિતિ કરી લીધી હતી